જે પ્રમાણે જોગવાઈ છે કાયદાની કોઈ પણ ને ખોટો પુરવાર કરવા માટેની અરજી હોય તો ઉમેદવાર સામે વાંધો હોય તે વાંધો ખોટો છે કે સાચો એના માટેની ચૂંટણી અધિકારીએ એની માટે જે સમય આપવાની પ્રક્રિયા હોય ત્યારે શરૂઆતમાં અમને સમય માત્ર બે કલાક જ આપવામાં આવ્યો હતો પણ અમારી રજૂઆત બાદ ચૂંટણી પંચને સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ જે તેમના દ્વારા જ કરવામાં આવી છે એ તમામ બાબતો રજૂ કરતાં તેમને આવતીકાલનો સમય પણ સુરતના લોકસભાના ઉમેદવારના ફોર્મ અંગેની બાબતે સુનાવણી રાખી છે અને આવતીકાલે એ અંગેનો ચુકાવણો ચુકાદો તમામ સુનાવણી પૂર્ણ થયા પછી આપવામાં આવશે તેવું અમને જણાવવામાં આવ્યું છે ભાજપા તંત્રનો એન કેન ઉપયોગ કરીને કોંગ્રેસના ઉમેદવારને ડરાવવા ધમકાવવા અને એમને કઈ રીતે એમની ઉમેદવારીમાંથી દૂર થાય તે પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે એક તરફ કોંગ્રેસના ઉમેદવારોના નાના નાના વાંધા બાબતે તંત્ર સંપૂર્ણપણે એને લાંબી લાંબી વાત કરીને કાયદાકીય આંટીઘૂટીમાં અટકાવવામાં કામ કરી રહ્યું છે અને બીજી બાજુ ભાજપાના ઉમેદવારો માટે કાયદેસરનો વાંધો હોય તેમ છતાં એમનું ઉમેદવારી પત્રને સરળ કરી દેવીને એ તમામ બાબત દેખાડે છે કે